પાતરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, પછી કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન કરે ભાઈ, એને ભરોસે રહેવા. દાદા ચાર જણા ફૂલ પી ગયા, ફૂલ પી ગયા પછી હામાં એક આપણે કોણ થાય આપણે. અને ખરેખર તો નશો એને જ કહેવાય, પોતાને ભૂલી જાય પોતાને. એક આપણે કોણ છીએ તક આપણે છીએ, આપણે ક્યાં રહી તક આપણે ઘેર, આપણું ઘર ક્યાં આવ્યું તક ગામમાં, ગામ ક્યાં આવ્યું તક આપણે ઘર પાસે. તો હવે કરવું શું, હાલો નહીં હાલ્યા જઈ. હાલતા હાલતા એક ડેલી ખખડાવી, ડેલી ખખડાવી તો એક બેને ડેલી ખોલી. એ ડેલી ખોલી પછી કીધું, એ બેન આ કોનું ઘર છે? તા કે આ છે ને રમણીકભાઈનું ઘર છે. આમાંની રમણીક હોય ને અંદર લઈ જાઓ. એવું નહીં, બે ચાર જણા આવી જ રીતે થયું. ચાર જણા આવી રીતે અડધી રાત થઈ ગઈ ને પોતાના સરનામાં ભૂલી ગયા. આપણે રહી ક્યાં ટકે એ તો ખબર નથી. એમાં પોસ્ટ ઓફિસ જોઈ ગયા, એ કે હવે ચિંતાની જરૂર નથી. કેમ ટકે આ પોસ્ટ ઓફિસ અહીંયા વ્યા જઈ ટપાલી હવારે પોકાઈ દે. તો રાજ્ય કાંઈ પોસ્ટ ઓફિસો થોડી ખુલ્લી હોય, પણ ઓલા જૂના બિલ્ડિંગ ને ત્યારે ઓલી ઉપરલી એક ડફબારી હોય ને એ એક ખુલ્લી. એ કે ટપાલ પેટી ખુલ્લી છે, ટપાલ તો ઉપરથી જાય ને તે બારીએ સીડ્યા ને ન્યાલી ઉપલી આમ અંદર જતા હતા. એ સારે અડધા અડધા ગયા હતા હલવાણા, અને ટાટિયા ધડફડ ધડફડ થાય. એમાં પોલીસ નીકળી ને પોલીસ જોઈ ગયો કે અમારા દીકરા શું કરે અત્યારે. ને પોલીસ મંડાણી પાછળથી બડાના ફડાકા મીડ્યા બોલવા. તો ઓલા ટીંગાતા ટીંગાતા કે મોટા ફડાકા હે ના બોલે, એ કે કાર્યવાહી ચાલુ થઈ ગઈ શીકા લાગે. હવે ઇન્ટરનેટ જો શીકા મીડ્યા લાગવા. પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત. વાત એટલી છે કે જે વાત ઉપર ભરોસો હોય આચરી એને અંગ પર ધરીએ આપણો જેમ ગુરુજી ગાય. સુદામાને કેટલો ભરોસો છે. એક નાનો પ્રસંગ મને ખાસ કીધું છે એટલે લઉં. ભાગવતનો મંડપ પૂજ્ય દાદાની વ્યાસપીઠ છે, ગોવિંદ કાકા નો પરિવાર તો બધા ખરા, પણ બધા કાકા દાદા ના ભાઈઓ છે, પણ મિત્રો જેવા છે. મિત્ર બનવું ને એ બહુ અઘરું છે. અને હું તો ઘણી વાર કહું સાહેબ કે પેટના દીકરાને કાંઈ કહેવું હોય ને તો બાપથી ન કહેતા, એને મિત્ર બનાવીને કહેજો. કારણ કે ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને કાંઈક કહેવું છે ત્યારે કીધું છે કે એ સખા તું મારો મિત્ર છો. એટલે એક જ દેશ એવો છે કે એક સાબડાની અંદર દુનિયાની ગરીબાઈને મૂકી ગયો, અને એક સાબડાની અંદર એમ કહેવાય કે દુનિયાની અમીરાતને મૂકી ગયો. એ કોઈ દી ભેગી ન થઈ શકે, એ ભારતમાં ભેગી થઈ શકે. મને હમણાં એક દાદા એક ભાઈ પૂછ્યું મને કે સુદામાનું વર્ણન કે વૃદ્ધ સુદામા હતા. મેં કીધું વૃદ્ધ તો નહીં હોય. મને કે કેમ? મેં કીધું જેના બાળકો નાના નાના હોય એ કઈ વૃદ્ધ થોડા હોય. તો મને કે વૃદ્ધ શબ્દ શું કામ વાપર્યો? મેં કીધું સત્ય હંમેશા વૃદ્ધ જ હોય, ભલે 22 વર્ષનો હોય સાહેબ. જેનામાં સત્ય હોય એટલે જ આપણે સત્યનારાયણ કથામાં શીરો શું કામ બનાવીએ? અમેરિકા કથા હોય તો શીરો, ભારતમાં કથા હોય તો શીરો, સુરતમાં કથા હોય તો શીરો, અમેરિકા કથા હોય તો શીરો, અને રબારિકા કથા હોય તો શીરો. શું કામ? સત્ય વૃદ્ધ હોય એટલે પોચું પોચું ખાઈ શકે. અને એટલે જ આપણે સત્યનારાયણની કથામાં ભાભલા પાસે બે હતા કે જો આ માલી શિંગના દાણા જેવા જો સટકીને આપણી પાસે આપે તો. પણ અમુક અમુક ભાભ હતો હારે તે ઓલું રાખતા હુડી હારે ને એને ખામણાને જે પછી બક બક ખાઈ જતા. કારણ કે અમુક ઉંમરે અમુક વસ્તુ ન ખવાય. આ જલેબી છે એ 85 વર્ષ પછી ન ખવાય. એક જણો જલેબી બનાવતો હતો ને આમ 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 આમ, તો એક જણો ન્યા ઊભો રહ્યો. હું કરે હે એ કે જલેબી કેટલા વર્ષથી જલેબી કરો? એ કે મારા દાદાએ જલેબી પાડતા, મારા બાપાએ જલેબી પાડતા, હું 30 વર્ષથી હું જલેબી પાડું. ત્રણ પેઢીઓથી જલેબા કરો છો, એ ગોળ ગોળ જ આવડ્યું, સીધું આવડ્યું જ નહીં. ઓલો હુખડીયો ખીજડો નીકળે એ સીધું હોય તો તારું બાપ ખીલાહારી ખાતા એવું લાગે. જલેબા ગોળ જ હોય. એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો, દીકરી વાલનો દરિયો, અને મેં ખોબ કર્યો તો મારી પાસે એક જણો ખીજાને આવ્યો. મને કે દીકરી વાલનો દરિયો ને અમે શોખ રાખું? મને કે આઠાની હરિયો છે.
હવે તો બહુ ધ્યાન રાખવું પડે. કાંઈ કે કહેતા આમાં અમે શું છીએ કે ભાઈ તમે હારા જ છો. મેં કીધું હું તમારી ભેગો જ છું, આપણે દીકરા જ છીએ ને. પણ સારું છે કેવું કા દીકરી હારે જાય ને સારું ઊંધું છુઓ તો દીકરા હારે જતા હોત ને એ આપણે લાજુ કાઢીને ઉભા તો આપણે મૂછના ઠોંગા બારા નીકળ્યા હોત અને એ આપણે ફાંફડા નાખતા હે બાપા મને તેડી જાજો. તા બાપા કે મારો દીકરો કઠણ થઈ જા ગાડા કઠણ થઈ જા બટા. અરે કેવું થાત બધું હે અમાર ભૂરો ભૂરો દાદા 45 કન્યાઓ જોયેલું ભૂરાએ. એ મને ખબર છે, આખી ટીમ બેઠી ને લઈ જ લઉં હો. તમને કોઈને નહીં ખબર હોય એક વાત કહું, તમને બધાને ખબર છે છતાં કોઈને નહીં ખબર હોય કહું. એક ભાઈનો કૂતરો ખોવાઈ ગયો. કૂતરો ખોવાઈ ગયો ને તે અહીંયા તાપીને આગળ ઝાડવા ઉપર ચડી અને આમ બધે નજરિયું કરતા હતા. ક્યાં ગયા સંદેશભાઈ? સંદેશભાઈ ઝડ્યો કૂતરો? એ બિચારાના કૂતરા હગેડ ગોતતા હતા. ઝાડવાના થળિયા હેઠે એક કપલ બેઠેલું. એ કપલે ઓળઘોળ થઈ ગયેલું. હાવ પ્રિય તારી આંખમાં મને આખી દુનિયા દેખાય છે. તાણે હું ઝાડવા ઉપર કીધું ક્યાંય મારો કૂતરો દેખાય? જોખ તો જૂનો છે પણ આ કૂતરો ગોતતા હતા હમણાં. અમારા ભૂરાએ 35 કન્યાઓ જોઈ. જ્યારે જોઈને આવે એટલે આપણે ભૂરાને પૂછીએ કે કાં ભૂરા? પાછો તોતડો. એ કે 50% પહોંચ્યું એટલે 50% પગ્યું એટલે ભાઈ તરફથી હા, હામાવાળા તરફથી ના. એને 50% કહેતો બોલો. આમ તો હકીકતનું પાત્ર છે. ક્યારેક ક્યારેક હમણાં દાદા એણે દૂધપાક કર્યો વાડીએ. આ સત્ય વાત. દૂધપાક કર્યો ને એ દૂધપાક રાતે 11 વાગ્યા એ પકવી રહ્યો. પોતે પાછો બનાવ્યો શાક દૂધપાક આવું પાછો જમાડવાનો બહુ શોખીન. તે 11:30 દૂધપાક એનો તૈયાર થયો. હવે તમે વિચાર કરો દૂધપાક આવ્યા પછી શું ખાવાનું હોય? કાં રોટલી ને કાં પૂરી. આ રોટલા લઈને આવ્યો. હકીકતો અમે ભૂરા આ રોટલા મન કે એકતાની વાતું કરો છો તો રોટલે હું પાપ કહી દે તે દૂધપાક ભેગો ન ભલીએ કે મીઠા વગીરના હોય એની ભેગું હું મીઠા વગીરના જ હોય. અને અમે પછી દૂધપાક આવ્યા રોટલા ખાધા. બોલો મેં કીધું ભાઈ ભૂરિયાને જ ના પડે. આવો આવો થોડો 45 જગ્યાએ જોઈ આવ્યો. પછી હું વાડીએ બેઠો હતો ને વાડીએ આવ્યો હોઈ ગયું મોટું કરીને. કેમ મેં ભૂરા? કોઈ નો ન દે એને એનું પેટ ન દે. કેમ? મારા કાકા. તારા કાકા હું પહેલી વાર માદું જોવા મોકલ્યા હતા એનું કરીને આવ્યા. અને માયા ભાઈ ચમે એટલો બધો થઈ ગયો કે હવે માદું કદવા મોકલું તો એના છોકરાઓનું જોઈને આવે છે. હમણાં એક જગ્યાએ માયા ભાઈ હું જોવા ગયો તો કન્યાની માએ ગહી ના પાડી. દીકરીને કીધું કે આને તો પચન કરતો જ નહીં, કરતી જ નહીં બધા. આને પચન ન કરતી કે કેમ? તક આ મને જોવા આવ્યો હતો. એટલે માયા ભાઈ આ તો ખરેખર આવો થાય ને એમ. હમણાં તો 31st ગયું ને. હા એ તો આપણે કંઈ ઉજવવાનું હોય નહીં તો એ અમુક અમુક કાલા કાઢતા હોય ને. ડાર્લિંગ કાલે 1 જાન્યુઆરી છે તો એકચ્યુઅલી તને શું આપું? તો એની પત્ની કે મને એવું આપો આખું વર હાલે. તો બોલો તારીખ એને ડટો લઈ આવ્યો. બોલો કાલે રોજ એક એક પાનું તોડ્યા કે આખું વર હાલ છે. એક બેને એના પતિ હામો આમ આમ કર્યું. તો ઓલો ઊભો થઈને ન્યાય આવ્યો. ઊભો થઈને ન્યાય આવ્યો ને તો હવે તાર ત્યાં પાછા આવ્યા જાઓ. કે કેમ? તો બોલાય શું કામ? તા કે જોવા માગતી હતી કે આંગળીનો કનટ જે એવો ને એવો છે કે ડીમ પડ્યો.
એટલે અમારે ભૂરો, એટલે મેં કીધું પણ મને કે મારા કાકા હાચા થાય ને તો માયા ભાઈ આપણું ત્યાં ગોથવાઈ જાય. અને ખરેખર માયા ભાઈ મને ગમતું જ નથી. હવે તો છમું લગ્ન થાય માયા ભાઈ, હું મેં પહેલી વાર છમું લગ્નમાં નામ લખાવ્યું છું કે છમાં જ પન્ન આવે તો હું ન્યા લખાવી આવ્યો. 15 દી પછી ટપાલ આવી કે હામાવાળાનું કેમ આવ્યું નહીં, મેં ન્યા જઈને ગગલાવ્યા. તમે કીધું ને છમાં જ પન્ન આવે છે, ઓલા કે તારીમાં કન્યા હોવી જોવે. હમાદે એમ કે તમે ગોતી દેતા છો માય ભાઈ, આપણે બબ્યા વાત એવી રીતે કેન્સલ કરાવી. પણ મારો કાકો જો સાચો થાય એટલે મેં એને કાકાને ફોન કર્યો કે આવો ને ભૂરો તળેલા નાખે. જેવા એના કાકા આવ્યા ને તો જેમ નોળિયા હમો એરું થાય એમ, કાકો ચોકે દુચમન ચો, એ કાકા કાકો થા કાકો થા. તારી કરતા તો અરીહી વાદો કેટલો હારો, એનો ભટલી જો ભૂત હતો તોય પદમાં આલે પણ આવ્યો. હું જીવું થઉં જીવું. મેં કીધું શાંતિ રાખ ને, મને જ બોલવા દે. મને કે હું બોલવા દે, મારો કાકો મારા ગ્રીન મેરેજ કરવાનો. હું કહું ગ્રીન મેરેજ હું? મને કે લીલ લીલ. મેં કે એવું ન હોય. મને કે નહીં માયા ભાઈ, મારો કાકો છલતી દેગડીમાં પાના નાખે. એટલે મેં કાકાને કીધું કે વડીલ એવું ક્યાંય હોય તો કહો ને આપણે કે ધ્યાન દઈએ. મને કે માયા ભાઈ એક જગ્યાએ લઈ ફોને આવ્યો, પણ આ જ લખણ ખોટો છે. મૂંગો મરતો હોય ને અમે હારે હોય અમે વાતો કરીએ, આને શું કામ બોલવું જોવે? ત્યાં નાખી જાણો હું બોલું એમાં તમને વાંધો? હું તે સંબંધ માધો કદવાતો, માથે મૂંગું દેવાતો. એ કે તું તોતડો છો એટલે માયાભાઈ જ્યાં જોવા જાય ને ઓલા એમ કહે છે કાંઈ અમારું ઘર કેમ છે? ત્યાં બલાબે લ્યો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજે. હો મારા ભાઈ એક જગ્યાએ જોવા ગયા ત્યાં દીકરી બોલી, આવો ભાઈ આવો. હે ભાઈ તમે કેટલા બેન ભાઈ? ત્યાં ભૂરો બોલ્યો કે બે ભાઈ ને બે, એક બેન હતા આજથી બે ભાઈ ને બે બેન. ખોટા રૂપિયા ઘડે પાછો નીકળી ગયો. તોતળો કીધો ને ભૂરો ખીજાણો, હું તોતળો છું એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં તમારા ઘરનો છોતલો થયો ને એટલે નથી થતો. તોતલો તો તોતલો હોત, ધીલુભાઈનો છોતલો તો ગમે ત્યાં દાળ ગયા વળગી ગયો હોત. તમારા ઘરમાં ઊંધેલા ગલા પહા ખાઈ દે પાછા મને કે પંખા વગેરેની સાયકલ લઈને નકલો તો પાછા મને કે તોતલો તો. મેં કહ્યું છે પૂરા, પણ હવે કહે છે કે એક જગ્યાએ આવ્યું છે તો ભાઈ ભાઈ તો મારા કાકા હાથ આવો એમ તો મારા કાકા ધ્યાને બહુ દે. હે કાકા ક્યાંથી છે? મેં પૂછ્યું એને, તેણે કીધું ફલાણા ગામમાં જવાનું છે 9:40. 9:40 વાળો આજ નથી લેવો. તો ભૂરો મને કે તો તમે હાલે આવો ને 50% ફેલ પલે ને. માનાને એમ થાય ને કે ભૂલે જ માયાભાઈનો ભાઈબંધ તો એ છે ઊંચા ગધા નાનો. મેં કીધું હાલની ભાઈ અમે આવીએ અરે. અમે ટૂંકમાં ગયા ક્યાં બેઠા, પણ રસ્તે અમે વાત કરી ભૂરા તારે બોલવાનું થતું નથી, જે બોલવું છે હું હાર્યો છું અમે બોલશું, અને છતાં તારે બોલવું હોય તો અંગ્રેજી બોલવાનું, અંગ્રેજીમાં તોતળા પણ ન આવે. બલાબેલ છે નહીં? ઓકે તલત એમની ગુડ. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. એટલે તો મને કે આપણે ફાવી જ જાય ને, હું કોઈ તો ફાવી જ જાય. ત્યાં ગયા એટલે આવવાવાળા માણસે ત્યાં જ્યાં ગયા એને પધારો પધારો, રસ્તે કાંઈ તકલીફ નથી પડી ને? ત્યાં ભૂરો કે ન કેમ છે અમારું મકાન ને બધું? ગુડ. તમારો બધો પરિવાર ઓકે? ચા પાણી યસ. હામાવાળા ગોથું ખાઈ ગયા કે વાહ હે, પૂછી એનો જવાબ ને અંગ્રેજી સિવા ઘા નહીં. પાછા માયાભાઈ જેવો માણા હારે બોલાવો આપણી ભૂરીને. ત્યાં ભૂરી આવ્યા, શેલો અમારી શેલી ટ્રાય, પણ ભૂરી આવ્યા. સુરતની મહાનગરપાલિકાની સિટી બસના વર્કશોપમાંથી બળી ગયેલા ઓઇલનું પીપ જેમ બહાર આવે ને એમ આવ્યા. કલર જાય તો પૈસા પાસા, આખું દાંત બે જ તબકે. આફ્રિકામાં લીધી દીધા ભોળી ભવાનીમાં, આમ દાંત કાઢ્યા. હું કહું જો ભૂરા તો ભૂરો કે ભાગું તો મારી ભૂમિકા લાજે.
હું કહું તું ક્યાં સગાડ છે નું સોરું છો? મને કહી તો છે ને, મેં ભાઈ બ્યુટી પાર્લરમાં જઈને સરસ મેં કીધું, એટલે ભૂરાને સીધી પહેલી રકાબી આપી. આપણે વિવેક કરીને ભાઈને પહેલાં આપો, એ હું કામ વિવેક નથી, કારણ કે આપણે જે મહેમાન આવે તે દીધું, એટલે રજવાડી કીટલી કાઢીએ આપણા મોલા મોટા મોઢા વાળી, એ બેનું આ અંદર બહાર ધોવે, પણ ઓલા નાળ સામાં કાંઈ દોરી નાખીને કાંઈ પ્રયોગ કરે નહીં. એ તો જે દી ઉતારે ને તે દી પહેલો માલ પહેલા રકેબીમાં જાય. આપણે વધારે વિવેક કરી, ભાઈ ગયો પેલા, ભાઈ ને ભાઈ 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 ગયો ભાઈ, અમારા વડીલ છે જે હું કામ એમાં વયું જાય એમ. આ ભૂરાને રકાબી આપીને ચા આપી, એમાં ભેગી કીડી આવી, કીડી ભૂરો જોઈ ગયો, ચા ગરમ, કીડી કાઢવા આમ ભૂરો આંગળી નાખે તો કીડી તળિયે વહી જાય, ઝપટે આવે નહીં, આમ આમ કરે. એ અહીંયા ન કહેવાનું હોય, એ કાકાને લખણ ફાર્મમાં, ફાર્મ હાઉસમાં તે કાકાને વેમ પડ્યો કે માળો ત્યાં કાંઈ સતું કરે નહીં, એટલે કાકે કોણી મારી, હું છે હવે અમે, એ તો એને અમને તેવી ખબર નહોતી કે ઝાઝું અંગ્રેજી બોલવું પડશે, ચાની અંદર કીડી, એ તો અંગ્રેજી અમને નહોતું આવડતું. તે ભૂરો કરે, તેને કાકા કે હજી જોવે નથી પીવી, નથી હારી. તેને કાકે કોણી મારી, હું નો દીકરો થાય મોઢા મારી ભાઈને ભણવાનું કીધું ને ભૂરો ભયો, દોઢ કલાક થાય ડમડમો સડેલો. ભૂરો કે તીલી ત્યાં તાલીમાં, તીલી તીલી વાલી તા પીવાય, પેલા બોલવાની ના પાદે પાછા તોનીઓ માલે લે તીલી, તે તા કન્યા બોલી તીલી નથી તારી ભૂતિ, તે તા કન્યાની માં બોલી ધોતું છું એવું ધલી ગયું લ્યો. દેર હે મગર અંધેર નહીં, થોડીક વાર લાગે પણ ભગવાન કોઈને, પણ લગ્ન શબ્દ જ એવો છે. હા, માણસની પ્રગતિ પૈણ્યા પછી જ થાય છે. તો ભૂરાએ મને કીધું, મન કે લદનપતિ માયાભાઈ એવી પ્રગતિ થઈ છે, અધોગતિ બાકી છે. પણ મારે જે પ્રસંગ લઈ વાત હાલતો, આ તો ખાલી હાસ્યની આમ ડાયરા બધી થોડીક ફરમાઈશ કરી હતી ને, એટલે સમય ઘણો થઈ ગયો છે, કારણ કે 9 વાગ્યાના આપ બધા બેઠા છો, તમે તો 8:30ના બેસી ગયા હશો, અમે 9 વાગ્યા ચાલુ કર્યું, પણ સમયસર પાછું કાલે આપણા હાથમાં 2 દિવસ છે ભાગવતના. વાત એ હતી ભાઈ એને ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ ન ડળાય, ભાઈ એને ભરોસે રહેવાય, એનો એક જ મારે નાનો પ્રસંગ. એક માણસ રોજ ઘરેથી બહાર નીકળે એટલે કોઈ દિવસ ભગવાનને પગે લાગ્યા વગર જાય નહીં, અને એવી એને શ્રદ્ધા કે એ હાલતા હાલતા જામ પાસું વાળું જોવે ને, તા પાછળ એને એમ કહેવાય કે ભગવાનના પગલા દેખાય, એટલે નક્કી થાય કે મારો હરી મારી હારે છે. ખૂબ ભગવાનની દયા, સમય જતા એની પરિસ્થિતિ બદલી, ધંધો ભાંગ્યો, કોઈ માણસ એનો નહીં એવી પરિસ્થિતિ બની, હગા પણ વેરી થયા. અને દાદા બન્યું એવું કે જ્યારે એ બહાર નીકળ્યો અને પાછું વાળું જોયું તો પગલા 2 જ દેખાતા હતા, ત્યારે મનમાં ભગવાનને મળ્યો ઠપકો દેવા, અરે અરે તું એવો, આજ સમાજે મારો સાથ મૂકી દીધો, સગાએ મારો સાથ મૂકી દીધો, અને આજ પણ કાંઈ વાંધો નહીં, હું તને નહીં મૂકું, મને તારી ઉપર ભરોસો છે. પૂંજભાઈ શ્રી અત્યાર સુધી અહીંયા હાજરી આપી એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, વંદન કરીએ છીએ. હા, એક જ મિનિટનો આ પ્રસંગ છે. યુવાન મિત્રો આપ બેઠા છો, વાહ,
સાહેબ. ભગવાન નહીં, માણસ ભૂલતો નથી. અને ઘટના એવી ઘટે છે કે ફરીવાર જ્યારે એમ કે ભાઈ પાછું એનું જે ગુમાવ્યું થયું બધું આવી ગયું, હતી એવી ને એવી જહો જાલાલી થઈ ગઈ, પાછો ધંધો એનો જામી ગયો. અને એક વાર પાછો એ મંદિર માલી પગે લાગી, ઘરના મંદિરિયા માલી પગે લાગી અને માણસ જ્યાં બહાર નીકળ્યો ત્યાં સાહેબ પાછા એમ કહેવાય કે ચાર પગલા મળ્યા દેખાવા, બે એના અને બે પરમાત્માના. ત્યારે ભગવાનને ઠપકો આપે છે કે પ્રભુ હવે બધો સમાજ મારે એને જોડાઈ ગયો, પાછો તું જોડાઈ ગયો. અને ત્યારે ભગવાન સાહેબ મંદિર માલી અવાજ આવે છે કે ગાંડા તું મને સમાજ સાથે ન જોડ્યું, હું તને ન મૂકી શકું કારણ કે તું મારો યંશ છો. કે તો કે તને જે બે પગલા દેખાતા હતા ને એ તારા નહોતા, કારણ કે તું તો સમાજમાંથી હાલી એક એવો નહોતો. એ જે પગલા દેખાતા હતા ને એ પગલા મારા હતા અને મેં તને મારા ખંભે લઈ લીધો છો ભલા માણા, હું તને ન મૂકી શકું. કહેવાનો શું રી છે કે એની એનો જો ભરોસો હોય, એ ભરોસાની વાત કરી. અને એટલે એક નાની કડી હું લઈ લઉં થોડું, કારણ કે યસ્ત વ્યસ્ત બધું થયું છે. હરિની હાથડીએ મારે રોજનું હટા, આપણા તાળી પાડી ધૂન ગાઈને કરકરમપુરને વિરામ દેવાય બાજુ જાય છે. એટલે આરવાની તે કરી હરે રામા રામ રામા હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.